આપણા નવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમની અંદર કયા કયા મંત્રીને સ્થાન એટલે કે મંત્રીનું સ્થાન મળશે તેના વિશે આજે આપણે વિગતવાર માહિતી મેળવીશું અથવા કઈ કઈ જ્ઞાતિના નેતાઓને સ્થાન મળશે તેના વિશે માહિતી મેળવીશું તો સૌ પ્રથમ તમે નવા હોય અને તમને જો માત્ર ગુજરાતની માહિતી જોઈતી હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ લાઈક પણ કરી દેજો તો મિત્રો જે જ્ઞાતિના નેતાઓનું સ્થાન જોઈએ તો આઠ પાટીદાર નેતા બે ક્ષત્રિય આગેવાનોને સ્થાન મળ્યું છે છ ઓબીસી નેતા બે એસસી નેતા ત્રણ એસટી નેતા અને એક જૈન આગેવાન પણ છે તો મિત્રો આ નેતાઓને એટલે કે મંત્રીઓનું સ્થાન આપવામાં આવેલું છે એમાં આપણે નામ જોઈશું જેના પર ફોન આવ્યો છે સીએમ સહિતના આઠ પાટીદાર છે ઋષિકેશ પટેલ વિસનગર પાટીદાર જીતેન્દ્ર વાઘાણી ભાવનગર પશ્ચિમ રાઘવજી પટેલ જામનગર ગ્રામ્ય જેવી કાકડિયા ધાડી અરવિંદ રેરાઈ રાજકોટ વિનુભાઈ મોરડીયા કતારગામ બ્રિજેશ મિરજા મોરબી ક્ષત્રિય બે છે મિત્રો તો કીર્તિસિંહ રાણા લીંબડી અને કીર્તિ કીર્તિસિંહ વાઘેલા કાંકરેજ અને બ્રાહ્મણની અંદર બે છે તો એમાં રાજેન્દ્ર ત્રિવેદી રાવપુરા કનુ દેસાઈ પારડી બ્રાહ્મણ છ ઓબીસી નેતાઓ છે એમાં દીવાભાઈ માલમ કેશોડ કોળી સમાજ આરસી મકવાણા મહુવા કોળી સમાજ ગજેન્દ્રસિંહ પરમાર પ્રાંતિજ ઠાકોર જગદીશ પંચાલ તેમજ નિકોલ સુથાર મુકેશ પટેલ ઓલપાડ અર્જુન ચૌહાણ મહેમદાબાદ ઠાકોર અને ત્રણ આદિવાસી નેતાઓનો સમાવેશ કરવામાં આવેલો છે એમાં નિમી નિમિસાબ સુથાર મોરવા હડપ આદિવાસી કુબેર ડિંડોર સંતરામપુર જીતુ ચૌધરી કપરાડા હર્ષ સંઘવી મજુરા જૈન એક જૈન છે ને સ્થાન આપવામાં આવેલું છે પ્રદીપ પરમાર આશર્વા દલિત મનીષ મનીષા વકીલ વડોદરા શહેર દલિત મિત્રો આટલા જે નેતાઓ છે એ નેતાઓને સ્થાન આપવામાં આવેલું છે અને જેટલા નેતાઓ છે એમને અલગ અલગ જ્ઞાતિના નેતાઓને સ્થાન આપવામાં આવેલું છે અને બીજી માહિતી તમને હું બીજો વિડીયોમાં આપીશ કે કયું મંત્રીપદ મળેલું છે તેના વિશે તો મિત્રો આ જો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક પણ કરી દેજો તેમજ બીજી કોઈ અન્ય માહિતીની તમને જરૂર હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સ અંદર લખીને ખાસ જણાવજો તો ચાલો ફરી મળીશું